રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક વધતા ધરોઈ ડેમમાં હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ થઈ હતી નદીમાં પાણીનું જળસ્તર વધવાની શક્યતાને પગલે સાબરમતી રિવરફ્રન્ટ વોક વે બુધવારે રાત્રે આઠ વાગ્યાથી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો જોકે હવે ગાંધીનગરના સંત સરોવરમાંથી પાણી વાસણા બેરેજ તરફ આવી રહ્યું છે અને નદીની જળ સપાટી સામાન્ય થઈ ગઈ છે જેના પગલે આજે શુક્રવારે સવારે

ઓવરફ્લો થઈ જતા તેમાં પાણી છોડવામાં આવ્યું હતું હજારો ક્યુસેક પાણી છોડવાના કારણે સાબરકાંઠી બે સાબરમતી નદી બે કાંઠે વહી રહી હતી અને હજારો ક્યુસેક પાણી છે સાબરમતીમાં આવતા સામાન્ય લોકો માટે ગત મંગળવારે રાત્રે વોકવે સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો હતો જે વોકવે પાણીનું લેવલ નીચું થતાં આ જે વોકવે આજે ફરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો છે તો તમે જોઈ રહ્યા છો કે નદીમાં ખૂબ જ પાણી આવ્યું છે અને એક તો બીજી બાજુ લોકો પણ વોકવે પર ફરી પોતાના મનોરંજન માટે અને બેસવા માટે આવી રહ્યા છે આજે બે દિવસ બાદ વોકવે ફરી ખુલતા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને આ લોકો બે કાંઠે વહી રહેલી સાબરમતી નદીનો આનંદ ઉઠાવી રહ્યા છે તે સાથે જ તમે જોઈ રહ્યા છો કે વોકવે પર લોકોનું આવવાનું પ્રમાણ શરૂ છે સાબરમતી કાંઠે બે સાબરમતી નદી બે કાંઠે જોવા માટે મોટી સંખ્યામાં વોકવે વોકવે પર સામાન્ય લોકો આવી રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ચેતન બાંભણિયા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ